આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની રેસીપી શેર કરીશ. ઢોકળા એ આપણા ગુજરાતીઓનું ખૂબ જ ફેવરિટ ફરસાણ છે, પણ દાળ ચોખા પલાળવાના અને પછી એને પીસવાના એ બધી જ્યારે લાંબી પ્રોસેસની વાત આવે ત્યારે આપણને ઘણીવાર ઢોકળા બનાવવાનો કંટાળો આવતો હોય છે. પણ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે સ્વાદમાં ખૂબ જ સરસ છે અને ખૂબ જ થોડા સમયની અંદર બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો આપણે જોઈએ કે આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ઘરે કેવી રીતે બનાવાય. રેસીપી શરૂ કરતા પહેલા જો આજની રેસીપી ઝીણી સોજી આવે છે એનો આપણે ઉપયોગ કરીશું. તમારી પાસે જો ઝીણી સોજી ના હોય તો જે મોટી સોજી હોય એને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની. એક કપ આપણે સોજી લીધી છે તો એની સામે આપણે અડધો કપ અડદનો લોટ લેવાનો છે. અડદનો લોટ તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, અને જો ના મળે તો તમે ઘરે અડદની દાળને પીસીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી એનો લોટ તૈયાર કરી શકો. ઇઝીલી એ ઘરે પણ તૈયાર થઈ જાય છે. અને અડધો કપ આપણે એની અંદર ચોખાનો લોટ નાખવાનો છે. એકદમ જ સહેલું મેઝરમેન્ટ છે. જેટલી તમે સોજી લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે અડદની દાળનો લોટ લેવાનો છે અને અડધો ચોખાનો લોટ લેવાનો છે. હું અત્યારે તમને જે મેઝરમેન્ટ બતાવું છું એમાંથી તમે 2-3 વ્યક્તિ માટે આ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો મેઝરમેન્ટ તમારે એ પ્રમાણે લેવાનું. મેઝરમેન્ટ માટે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકી ઉપયોગમાં લઈ શકો. જે કપ કે વાટકીથી તમે સોજી લો એ જ કપ અને વાટકીથી તમારે અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ મેઝર કરીને લેવાના છે. પહેલા આપણે કોરા આ ત્રણેય લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર એક કપ દહીં નાખવાનું છે. જ્યારે પણ તમે આ લાઈવ ઢોકળા બનાવવા માંગતા હો ત્યારે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે. જો તમારી પાસે ઘરમાં ખાટું દહીં ના હોય તો તમારે મોળા દહીંની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની. જો દહીં મોળું હોય તો તમારે 1.25 કપ જેટલી ક્વોન્ટિટી લેવાની. પહેલા આપણે દહીંને લોટમાં થોડું મિક્સ કરી લઈશું. આ ઢોકળા સ્વાદમાં એટલા સરસ લાગે છે કે જો એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરશો તો પછી કાયમ માટે આ જ રેસીપીથી તમે ઢોકળા બનાવશો ઘરે. હવે આપણે એની અંદર થોડું પાણી નાખી અને ઢોકળા માટેનું આપણે જે રીતે ખીરું તૈયાર કરીએ છીએ એ પ્રમાણેનું ખીરું તૈયાર કરવાનું છે. પાણી એકસાથે નહીં ઉમેરવાનું, થોડું નાખવાનું જેથી આપણું જે ખીરું છે એ ઢીલું પણ ના થાય અને એની અંદર બિલકુલ લમ્સ પણ ના આવે. આ રીતનું જે હેન્ડ બીટર આવે છે એનો ઉપયોગ કરવાનો, એટલે ખીરાની અંદર બિલકુલ જ લમ્સ એટલે કે ગાંઠા નહીં રહે. આપણે 2 કપ ટોટલ લોટની ક્વોન્ટિટી લીધી છે. 1 કપ સોજી, 1/2 કપ અડદની દાળનો લોટ અને 1/2 કપ ચોખાનો લોટ. એમાં મેં 1 કપ દહીં નાખ્યું હતું અને ટોટલ મેં 1.5 કપ જેટલું એની અંદર પાણી નાખ્યું છે. પાણીની જે ક્વોન્ટિટી છે એ થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે છે. દહીંની અંદર જો પાણીનો ભાગ વધારે હોય તો તમારે એક્સ્ટ્રા પાણી ઓછું નાખવું પડે, અને દહીં જો ઘટ હોય તો તમારે એક્સ્ટ્રા પાણી એમાં થોડું વધારે નાખવું પડે. આપણે નોર્મલી જે ઢોકળા બનાવીએ એની જે કન્સિસ્ટન્સી હોય એ પ્રમાણેની જ કન્સિસ્ટન્સી આપણે આ ઢોકળાના ખીરાની પણ રાખવાની છે. આ રીતે ખીરું તૈયાર થઈ જાય પછી આપણે એને ઢાંકીને લગભગ 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું. બહુ વધારે રાખવાની જરૂર નથી. આપણું ખીરું પલળે ત્યાં સુધી આપણે ઢોકળા સાથે સર્વ કરવા માટેની ચટણી તૈયાર કરી લઈએ. કોઈ પણ ઢોકળાનો સ્વાદ ત્યારે જ વધારે સારો આવે છે જ્યારે એની સાથે એકદમ સરસ ચટપટી ચટણી સર્વ કરવામાં આવે. ચટણી બનાવવા માટે આપણે 1 મિક્સર જારની અંદર 1/2 કેપ્સિકમ લેવાનું છે. કેપ્સિકમને આ રીતે થોડા નાના ટુકડામાં આપણે કટ કરી લઈશું. કેપ્સિકમ નાખવાથી આપણી ચટણીની કન્સિસ્ટન્સી એકદમ સરસ જાડી બનશે અને એનો કલર સરસ આવશે. 2 નંગ મેં લીલા મરચા નાખ્યા છે. તમારે જેટલી તીખા જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. 2 ચમચી જેટલો ગોળ નાખવાનો છે. આ ચટણી થોડી ખાટી મીઠી હોય તો સરસ લાગે છે. 2 ચમચી જેટલી આપણે એમાં સેવ નાખીશું જેથી આપણી ચટણી એકદમ સરસ માવાદાર બને. 1/4 કપ જેટલી બારીક સમારેલી આપણે કોથમીર નાખવાની છે. 1/2 લીંબુનો રસ નાખવાનો છે અને 2-3 ચમચી જેટલું પાણી નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી પહેલા વધારે નહીં નાખવાનું, ગ્રાઇન્ડ થઈ ગયા પછી જરૂર લાગે તો બીજું ઉમેરવાનું. 15-20 મિનિટ જેટલો સમય અત્યારે થઈ ગયો છે. આપણું ખીરું અત્યારે પલળી ગયું છે. હવે આપણે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખવાના છે, જે સાઇટ્રિક એસિડના નામથી પણ ઓળખાય છે. લીંબુના ફૂલ નાખવા કમ્પલસરી છે, એનાથી જ આપણા ઢોકળા એકદમ સરસ પોચા બને છે. આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું. તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની. મીઠું રાખી દઈશું સ્વાદ પ્રમાણેનું. 1/2 ટીસ્પૂન પણ ઓછી આપણે એની અંદર હળદર નાખવાની છે. હળદર આપણે ફક્ત કલર માટે નાખીશું. મિક્સ કરી લેવાનું છે. આ રીતે પલાળીને રાખ્યા પછી તમને એમ લાગે કે ખીરાની કન્સિસ્ટન્સી થોડી જાડી થઈ ગઈ છે તો તમે થોડું પાણી નાખી એને સેટ કરી શકો. અત્યારે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. મને કન્સિસ્ટન્સી થોડી જાડી લાગે છે તો અત્યારે હું એમાં 2-3 ચમચી જેટલું પાણી નાખું છું.
આપણું ખીરું અત્યારે પરફેક્ટલી તૈયાર છે. મેં પાડીને સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. સ્ટીમરમાં આપણે આ ઢોકળા બનાવીશું, તો એની પ્લેટને આપણે તેલથી બરાબર ગ્રીસ કરી લઈએ જેથી નીચેથી ચોંટે નહીં. તમારી પાસે જો આ રીતનું સ્ટીમર ના હોય તો તમે કોઈ પણ મોટા પૈલાની અંદર એક સ્ટેન્ડ મૂકી એમાં થાળીની અંદર પણ આ ઢોકળા બનાવી શકો. ઢોકળા બનાવવા માટેનું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એક બાઉલની અંદર જેટલા ઢોકળાનું ખીરું ઉપયોગમાં લેવાનું છે એ અલગ કાઢીશું અને એની અંદર જ આપણે સોડા નાખીશું. એક સાથે આપણે બધા ખીરામાં સોડા નથી નાખી દેવાનો. જો એક સાથે બધા ખીરામાં સોડા નાખી દઈએ તો પહેલી ઢોકળાની થાળી તો સરસ ઉતરશે, પણ જે બીજી કે ત્રીજી થાળી ઉતરશે એમાં સોડાની એટલી ઇફેક્ટ નહીં આવે. અત્યારે ઇનોનો ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ તમે આ લાઈવ ઢોકળા બનાવો તો ઇનોનો ઉપયોગ કરવાનો, તો તમને રિઝલ્ટ વધારે સારું મળશે. મેં અત્યારે જે નાનું ઇનોનું પેકેટ આવે છે 8 રૂપિયા વાળું, એ ઉપયોગમાં લીધું છે અને એમાંથી મેં થોડો ઇનો એની અંદર નાખ્યો છે. ઇનો નાખીને આપણે ચમચીથી હલાવી બરાબર મિક્સ કરી લેવાનું છે. ઢોકળાનું ખીરું હું 3 પાર્ટમાં ઉપયોગમાં લેવાની છું, તો 1 ઇનોનું પેકેટ આપણે 3 પાર્ટમાં એ રીતે ડિવાઈડ કરીને નાખવાનું છે. મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એના માટે મેં 1 ઇનોનું પેકેટ ઉપયોગમાં લીધું છે. 1 કપ સોજી, 1/2 કપ અડદની દાળનો લોટ અને 1/2 કપ ચોખા, એમ ટોટલ 2 કપ ક્વોન્ટિટી માટે 1 ઇનોનું પેકેટ આપણે ઉપયોગમાં લેવાનું છે. ત્યાર પછી ખીરાને આપણે જે તેલથી ગ્રીસ કરીને પ્લેટ તૈયાર રાખી છે એમાં નાખી દઈશું. ઢોકળા અત્યારે હું બહુ જાડા નથી બનાવતી, પતલા બનાવું છું. તમારે જો જાડા ઢોકળા તૈયાર કરવા હોય તો તમારે ખીરાની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની. આ રીતે આપણે પ્લેટમાં ખીરાને સ્પ્રેડ કરી દઈશું. હું અત્યારે ઉપર લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરું છું. તમારે જો ના કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ એને સ્ટીમ કરવા માટે મૂકી શકો. પાણી આ રીતે એકદમ સરસ રીતે ગરમ થાય પછી જ આપણે ઢોકળાની પ્લેટને એમાં મૂકીશું. ઢોકળાની પ્લેટ મૂકતા પહેલા 1 લીંબુ એડ કરી દેવાનું, જેથી તમારું જે સ્ટીમર છે એની અંદર પાણી ઉકળવાના લીધે કોઈ ક્ષાર ના જામે. પાણી સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને એને કવર કરી 8-10 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈશું. અત્યારે 8 મિનિટ જેટલો સમય થયો છે. ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. તમને જો જોઈને ખબર ના પડે તો તમે એને ચપ્પુની મદદથી ચેક કરી શકો અથવા તો હાથેથી ટચ કરીને પણ ચેક કરી શકો. ચપ્પુ એકદમ ક્લીન આવે છે. તમે હાથેથી અડશો તો પણ ખીરું તમારા હાથ ઉપર બિલકુલ નહીં ચોંટે. હવે આપણે ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થઈ જાય પછી આપણે બ્રશની મદદથી એની પર તેલ લગાડીશું, જેથી ઢોકળાનું જે ઉપરનું પડ છે સુકાઈ ના જાય. ઢોકળા બનાવવા માટે એમ તો તમે કોઈ પણ તેલ ઉપયોગમાં લઈ શકો, પણ જો સિંગ તેલનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ અને સુગંધ બંને વધારે સરસ આવશે. હવે આપણે એને કટ કરી લેવાના છે. તમારે જે સાઈઝના ઢોકળા તૈયાર કરવા હોય એ પ્રમાણે તમે એને કટ કરી શકો. ઇન્સ્ટન્ટ ઢોકળા છે તો પણ તમે જોઈ શકો છો કે કેટલા સરસ સોફ્ટ અને એકદમ જાળીદાર બનીને તૈયાર થયા છે. અત્યારે આપણા ઘરમાં ગરમ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનીને તૈયાર છે, જેને મેં આપણે બનાવી હતી એ ચટણીની સાથે, ટોમેટો કેચઅપ અને કાચા તેલની સાથે સર્વ કર્યા છે. તો એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો, તમારા ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે. જો તમે એકવાર આ રેસીપીથી ઢોકળા બનાવશો તો કાયમ પછી આ જ રેસીપી પ્રમાણે તમે ઢોકળા બનાવશો. જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તમે મને મારા સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો, ત્યાંથી પણ તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. તો ફરીથી મળીએ આવી જ એક નવી રેસીપીની સાથે.